Hello everyone, I welcome to the all of you in my channels. In today's session, we are going to discuss to the last topic of AU class. So this topic name is different between Rattitis and Carinates birds. Firstly, now we will explain to the words. First word is known as a Rattitis. Rattitis means के flightless birds. आ टाइप्स ना बर्ड्स छे ते शुं करते के fly करता जोवा मळता नथी बट फास्टली रनिंग करता जोवा मळे छे. फॉर एक्जाम्पल ओस्ट्रीच छे, कीवी छे, आ बधा बर्ड्स छे ते शुं करे छे के पोताना प्रोटेक्शन माटे फास्टली रनिंग करे. मीन्स के दे हेव अ वेरी वेल डेवलप लिम्स, तो के लेग्स, એના લેગ્સ છે તે વેરી વેલ ડેવલપ જોવા મળતા હોય છે. બટ નોટ વેરી વેલ ડેવલપ વિંગ્સ, એની વિંગ્સ છે તે વેરી વેલ ડેવલપ જોવા મળતી નથી, જેનાથી તે ફ્લાય કરી શકતા નથી. નેક્સ્ટ વર્ડ કહીએ તો કેરીનેટ્સ. કેરીનેટ્સ મીન્સ તો ફ્લાઇંગ બર્ડ્સ. આપણે રેટીટીને ફ્લાઇટલેસ કહીએ છીએ, તો કેરીનેટને શું કહેવામાં આવે છે? તો કે ફ્લાઇંગ બર્ડ્સ એવું નામ આપવામાં આવેલું છે. તો કે ધે ડેવલપ અ વેરી વેલ વિંગ્સ, પોચ વિંગ્સ છે તે વેરી વેલ ડેવલપ થયેલી હોય છે, અને લેગ્સ છે તે એડેપ્ટેડ થયેલા હોય છે એના ફ્લાઇંગ મોડ ઉપર. કેવી રીતના તે ફ્લાય કરે છે એના આધારે એના લેગ્સ છે તે એડેપ્ટેડ થયેલા જોવા મળતા હોય છે. મોસ્ટ ઓફ બર્ડ્સ જે કેવા જોવા મળે છે, તો કે ફ્લાઇંગ બર્ડ્સ, લાઇક કે સ્પેરો છે, પેરોટ છે, આ બધા બર્ડ્સ છે તે કેવા છે, તો કે ફ્લાઇંગ બર્ડ્સ જોવામાં આવેલા છે. હવે આ લેક્ચર્સની અંદર આપણે ડિફરન્સ સ્ટડી કરવાનું છે, મીન્સ કે રેટીટીસ બર્ડ્સ એન્ડ કેરીનેટ્સ બર્ડ્સ. મીન્સ ફ્લાઇટલેસ બર્ડ્સનું સ્ટ્રક્ચર કેવું જોવા મળે છે, અથવા તો કે ફ્લાઇંગ બર્ડ્સ છે તેનું સ્ટ્રક્ચર કેવું જોવા મળે છે, એની બંને વચ્ચે શું ડિફરન્સ છે તે સ્ટડી કરશું આ લેક્ચર્સની અંદર. તો નાવ વી વિલ સ્ટાર્ટ ટુ ધ સ્ટ્રક્ચર ઓફ રેટીટી બર્ડ્સ એન્ડ કેરીનેટ્સ બર્ડ્સ. મીન્સ કે રેટીટી બર્ડ્સનું સ્ટ્રક્ચર કેવું જોવા મળે છે અને કેરીનેટ્સ બર્ડ્સનું સ્ટ્રક્ચર કેવું જોવા મળે છે, એના પરથી આપણે ડિફરન્સ છે તે સ્ટડી કરવાનો છે. તો ફર્સ્ટ ઓફ ઓલ્સ આપણે શું સ્ટડી કરીશું, તો કે એના સુપર ઓર્ડર, મીન્સ કે આ ટાઈપ્સના બર્ડ્સ, રેટીટી બર્ડ્સ એન્ડ કેરીનેટ્સ બર્ડ્સને કયા સુપર ઓર્ડરની અંદર ઇન્ક્લુડ કરવામાં આવેલા છે તે વાત કરીએ. તો ઇન રેટીટી બર્ડ્સ ઇન્ક્લુડ ઇન ટુ ધ સુપર ઓર્ડર પેલિયોગ્નાથી. પેલિયોગ્નાથી સુપર ઓર્ડરની અંદર ઇન્કલુડ કરવામાં આવેલા છે, બીકોઝ પેલિયોગ્નાથી ઓર્ડર્સની અંદર કેવા બર્ડ્સ જોવા મળે છે, તો કે ફ્લાઇટલેસ બર્ડ્સ, અથવા તો કે ફાસ્ટ રનિંગ બર્ડ્સ એન્ડ લાર્જ સાઇઝ બર્ડ્સ. આ બધા બર્ડ્સને કેવા ઇન્ક્લુડ, કે પેલિયોગ્નાથી સુપર ઓર્ડરમાં ઇન્ક્લુડ કરવામાં આવેલા છે. ફોર એક્ઝામ્પલ કહીએ તો કે ઓસ્ટ્રીચ, કીવી, આપણે પહેલાં કીધું એમ, એ બધા જોવા મળે કોની અંદર, તો કે પેલિયોગ્નાથી સુપર ઓર્ડર છે એની અંદર. ધેન કેરીનેટ્સ બર્ડ્સ ઇન્ક્લુડ ઇન ટુ ધ સુપર ઓર્ડર નિયોગ્નાથી. નિયોગ્નાથી સુપર ઓર્ડર છે અંદર, કારણ કે આ ઓર્ડરની અંદર કેવા બર્ડ્સ ઇન્ક્લુડ કરવામાં આવે છે, કે ફ્લાઇંગ બર્ડ્સ છે, ઇઝીલી ફ્લાય કરતા જોવા મળતા હોય છે. સો કેરીનેટ્સ ઇન્ક્લુડિંગ ટુ ધ નિયોગ્નાથી. એન્ડ કેરીનેટ્સનો મિનિંગ તમને ખબર છે, કેરીનેટ્સ મીન્સ કે ધે હેવ વેરી વેલ ડેવલપ કિલ્સ. કિલ્સ કોને કહે છે તે ખબર છે, કે વેન્ટ્રલ સરફેસ ઓફ ધ એબડોમિન, એબડોમિન જે વેન્ટ્રલ સરફેસ ઉપર પોર્શન જોવા મળે, આપણે શું કહીએ છીએ, તો કે કિલ્સ કહેવામાં આવેલું છે. ઓકે, ધેન કેરેક્ટર્સની વાત કરીએ તો કે ડિસ્ટ્રીબ્યુશન, તો કે આ ટાઈપ્સના બર્ડ્સ છે તે કઈ જગ્યાએ જોવા મળે છે, તો ધ રેટીટી બર્ડ્સ અકર્સ ઇન ધ રેસ્ટ્રિક્ટેડ, નોટ ફાઉન્ડ ઇન ઇન્ડિયા. મીન્સ કે રેટીટી બર્ડ્સ છે તે લિમિટેડ એરિયાની અંદર જ જોવા મળતા છે, બધી જગ્યાએ તે જોવા મળતા નથી. સ્પેશિયલી કહીએ તો નોટ ફાઉન્ડ ઇન ઇન્ડિયા, ઇન્ડિયાની અંદર જ રેટીટી બર્ડ્સ છે તે જોવા મળતા નથી. ધેન કેરીનેટ્સ બર્ડ્સ અકર્સ ઇન ટુ ધ કોસ્મોપોલિટન્સ એન્ડ ફાઉન્ડ ઓલ ઓવર ધ વર્લ્ડ. મીન્સ કે કેરીનેટ્સ બર્ડ છે તે બધી જગ્યાએ ઓલ પ્લેસીસ ઉપર જોવા મળતા હોય છે અને ફાઉન્ડ ઓલ ઓવર ધ વર્લ્ડ. ઓકે, ધેન ડિસ્કસ ટુ ધ હેબિટ, એની હેબિટેટ્સ કેવી જોવા મળે છે તે. તો ધે રેટીટી બર્ડ્સ અકર્સ ઇન ધ ટેરેસ્ટ્રીયલ મીડિયમ્સ, મીન્સ કે તે ક્યાં જોવા મળતા હોય છે, તો કે લેન્ડ્સ ઉપર જ જોવા મળે છે, જેથી તે લેન્ડ્સ ઉપર ફાસ્ટલી રનિંગ કરી શકે. ધેન કેરીનેટ્સ બર્ડ્સ છે તે ફ્લાઇંગ કરે છે, એટલે મેની પ્લેસીસ ઉપર, મીન્સ કે મેની હેબિટેટ્સ ધરાવે છે, લાઇક આર્બોરિયલ, ટેરેસ્ટ્રીયલ ઓર એક્વેટિક્સ. મીન્સ કે આર્બોરિયલ મીન્સ કે એરની અંદર તે ઇઝીલી ફ્લાય કરે છે, ટેરેસ્ટ્રીયલ મીન્સ કે તે લેન્ડની અંદર પણ જોવા મળતા હોય છે, અને એક્વેટિક મીન્સ કે તે વોટર મીડિયમની અંદર પણ જોવા મળતા હોય છે. ઓકે, ધેન વી વિલ ડિસ્કસ ટુ ધ લોકોમોશન, તો કે એનું લોકોમોશન કયા ટાઈપ્સનું જોવા મળે છે. તો એની અંદર ડિફરન્સની વાત કરીએ, તો કે ઇન રેટીટી બર્ડ્સની અંદર લોકોમોશન તે ફ્લાઇટલેસ એન્ડ રનિંગ બર્ડ્સ, મીન્સ કે તે ફાસ્ટલી રનિંગ કરતા જોવા મળે છે, તેથી આપણને શું કહે છે, તો કે ફ્લાઇટલેસ, ફ્લાય કરી શકતા નથી એટલે તો તે ફાસ્ટલી રનિંગ કરી છે પોતાના પ્રોટેક્શન માટે, એટલે આપણને શું કહીશું, ફ્લાઇટલેસ રનિંગ બર્ડ્સ. ધેન કેરીનેટ્સ બર્ડ્સ એનું લોકોમોશન કેવું જોવા મળે છે, તો કે ફ્લાઇંગ, મીન્સ કે તે ફ્લાય કરીને ઇઝીલી મૂવમેન્ટ્સ, તો કે લોકોમોશન કરી શકે છે, એટલે આપણે એને શું નામ આપ્યું છે, ફ્લાઇંગ બર્ડ્સ છે, બીકોઝ કે તે હેવ વેરી વેલ ડેવલપ વિંગ્સ, એ પણ વાત આવશે. ધેન કેરેક્ટર્સની વાત કરીએ, તો કે સાઇઝ, અને રેટીટી બર્ડ્સ હેવ યુઝલી લાર્જ સાઇઝ બર્ડ, એન્ડ ધેન કેરીનેટ્સની અંદર વાત કરીએ તો કેરીનેટ્સ હેવ યુઝલી સ્મોલ સાઇઝ.
એડિટિવ વર્ડ છે તે લાર્જ સાઇઝના જોવા મળતા હોય છે, ત્યારે કેરિનેશ વર્ડ છે તે સ્મોલ સાઇઝના, બીકોઝ કારણ કે તે સ્મોલ સાઇઝના હોવાથી તે એના બોડી વેઇટ છે તે ડિક્રીઝ હોય છે અને જેના લીધે તે ઇઝીલી ફ્લાય કરી શકે છે. એડિટિવ વર્ડ છે તેની બોડી લાર્જ સાઇઝની હોય, એનો બોડી વેઇટ કદાચ ઇન્ક્રીઝ પણ હોય તો પણ એને ફ્લાય કરવું નથી, એટલે એના માટે એને કોઈ અડચણ થતી નથી. જો એનો બોડી વેઇટ લાર્જ સાઇઝ હોય, સોરી લાર્જ હોય, ઇન્ક્રીઝ હોય કે તેનો બોડી સાઇઝ છે તે લાર્જ જોવા મળતી હોય. ધેન વી વિલ ડિસ્કસ વિથ ધ વિંગ્સ. તો વિંગ્સની અંદર વાત કરીએ તો ઇન્ટેરિટિવ બર્ડ્સ હેવ અ વેસ્ટિજિયલ ઓર એબસન્સ વિંગ્સ, ધેન કેરિનેટ્સ બર્ડ્સ હેવ અ વેલ ડેવલપ વિંગ્સ. મીન્સ કે રેડિટિવ બર્ડ્સની અંદર વિંગ્સ છે તે વેસ્ટિજિયલ્સ જોવા મળે, મીન્સ કે નોટ વેરી વેલ ડેવલપ ઓર એબસન્ટ જ હોય છે, જેથી તો આપણે એને શું કહેશું, ફ્લાઇટલેસ બર્ડ્સ. ધેન કેરિનેટ્સ બર્ડ્સ હેવ અ વેરી વેલ ડેવલપ વિંગ્સ, જેથી તે ઇઝીલી ફ્લાય કરી શકે છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ તો એના લેગ્સ. તો લેગ્સની અંદર શું કહે છે, તો કે ઇન્ટેરિટિવ બર્ડ્સ લેગ્સ લાર્જ કર્સોરિયલ્સ, એન્ડ કેરિનેટ્સ બર્ડ્સની અંદર વાત કરીએ તો વેરિયસ એડેપ્ટેડ લેગ્સ. એની અંદર કેરિનેટ્સ બર્ડની અંદર વેરિયસ, મીન્સ કે એના ફ્લાઇંગ મોડને આધારે તે વેરિયસલી એડેપ્ટેડ થયેલા જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ તો ફેધર્સ. તો ફેધર્સની અંદર શું કરશું, તો કે ઇન રેડિટી બર્ડ્સની અંદર વિધાઉટ ઇન્ટરલોકિંગ મિકેનિઝમ બાર્બ્સ ફ્રી, મીન્સ કે ઇન પ્રીવિયસ લેક્ચર્સની અંદર આપણે ટાઈપ્સ ઓફ ફેધર સ્ટડી કર્યું, એમાં ફેધર્સ એનાટોમી સ્ટડી કરી. તો ફેધર્સ એનાટોમીમાં આપણે વાત કરીએ તો શું શું પ્રેઝન્ટ હતું, તો કે સેન્ટ્રલી જેની અંદર શાફ્ટ પ્રેઝન્ટ હતા, એની સરાઉન્ડિંગમાં બાર્બ્સ છે તે જોવા મળતા હતા, અને બાર્બ્સ એવો બાર્બ્યુલસ એન્ડ હુકલેટ્સ આ ટાઈપ્સનું સ્ટ્રક્ચર જોવા મળતું હતું. ઓકે, જો બાર્બ્યુલેટ્સ અને હુકલેટ છે તે ઇન્ટરલોકિંગ જોવા મળતા હોય તેને આપણે શું કહીએ છીએ, પેનાસિસ એવું કહેવામાં આવેલું હતું. અને જો બાર્બ્યુલેટ્સ અને હુકલેટ્સ છે તે ઇન્ટરલોકિંગ વિધાઉટ ઇન્ટરલોકિંગ, મીન્સ કે ઇન્ટરલોકિંગ જોવા ના મળતું હોય તેને શું કહે છે, પ્લ્યુમેસિસ એવું કહેવામાં આવેલું હતું, યાદ હોય તો પ્રિવિયસ લેક્ચર્સ. ઓકે, તો અહીંયા રેડિટી બર્ડ્સની અંદર કેવું જોવા મળતું કે વિધાઉટ ઇન્ટરલોકિંગ મિકેનિઝમ બાર્બ્સ ફ્રી, મીન્સ કે બાર્બ્સ છે તે ફ્રી હોય છે, ઇન્ટરલોકિંગ જોવા મળતું નથી. કોની હોય છે, તો કે બાર્બ્યુસ એન્ડ હુકલેટ્સ છે એની વચ્ચે, જેથી આ ટાઈપ્સના બર્ડ્સ છે એની અંદર કેવા ફેધર્સ પ્રેઝન્ટ હોય છે, તો કે પ્લ્યુમેસિસ ટાઈપ્સના ફેધર્સ છે તે જોવા મળતા હોય છે. ધેન વાત કરીએ તો ઇન કેરિનેટ્સ બર્ડ્સની અંદર બાર્બ્સ ઇન્ટરલોકિંગ ડ્યુ ટુ બાર્બ્યુલસ એન્ડ બાર્બિકલ્સ. ઓકે, જ્યારે કેરિનેટ્સ બર્ડ્સની અંદર બાર્બ્યુલસ અને બાર્બિકલ્સ અથવા તો આપણે એને શું કહે છે, હુકલેટ્સ એવું કહેવામાં આવ્યું છે, તો તે ઇન્ટરલોકિંગ થયેલ જોવા મળે છે. તો આ ટાઈપ્સના બર્ડ્સ હેવ અ પેનાસિયસ ફેધર્સ, એની અંદર કેવા ટાઈપ્સના ફેધર્સ પ્રેઝન્ટ, તો કે પેનાસિયસ ટાઈપ્સના ફેધર્સ છે તે પ્રેઝન્ટ હોય છે. નેક્સ્ટ કેરેક્ટર્સ ઇઝ નોન એઝ અ ડાઉન ફેધર્સ. તો ડાઉન ફેધર્સની અંદર ઇન રેડિટી બર્ડ્સ નોટ હેવ અ ડાઉન ફેધર્સ, મીન્સ એબસન્સ હોય છે ડાઉન ફેધર્સ. ધેન ઇન કેરિનેટ્સ બર્ડ્સ હેવ અ ડાઉન ફેધર, એની અંદર ડાઉન ફેધર છે તે પ્રેઝન્ટ જોવા મળતા હોય છે. ધેન વાત કરીએ તો કે ઓઇલ ગ્લેન્ડ્સ. ઓઇલ ગ્લેન્ડ્સ ક્યાં જોવા મળતું, તો તેના સ્કિન ઉપર જોવા મળતી હોય છે ઓઇલ ગ્લેન્ડ્સ છે તે. ઓકે, તો ઇન રેડિટી બર્ડ્સ નોટ હેવ અ ઓઇલ ગ્લેન્ડ્સ, મીન્સ કે એની અંદર ઓઇલ ગ્લેન્ડ્સ છે તે એબસન્સ હોય છે. ધેન કેરિનેટ્સ બર્ડની અંદર ઓઇલ ગ્લેન્ડ્સ છે તે પ્રેઝન્ટ હોય છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ તો કે ફેગોસ્ટાઇલ. તો ફર્સ્ટ ઓફ ઓલ ફેગોસ્ટાઇલ આપણે કોને કહીએ છીએ, તો કે પોસ્ટિરિયર પાર્ટ્સ ઓફ ધ વર્ટિબલ કોલમ ઇટ ઇઝ નોન એઝ અ ફેગોસ્ટાઇલ, ઇટ ઇઝ પ્રેઝન્ટ ઇન ટુ ધ ટેલ રીઝન. બર્ડનું જે ટેલ પોર્શન હોય છે એમાં ફેગોસ્ટાઇલ છે તે પ્રેઝન્ટ હોય છે, મીન્સ કે વર્ટિબલ કોલમ જે ટેલમાં હોય એને આપણે શું નામ આપેલું છે, તો કે ફેગોસ્ટાઇલ એવું નામ આપવામાં આવેલું છે. ઓકે, તો ઇન રેડિટી બર્ડ્સની અંદર ફેગોસ્ટાઇલ ઇઝ સ્મોલ ઓર એબસન્સ હોય છે. ધેન કેરિનેટ્સ બર્ડની અંદર શું કહે, તો કે વેરી વેલ ડેવલપ ફેગોસ્ટાઇલ્સ છે તે જોવા મળતું હોય છે, કારણ કે જ્યારે ફ્લાઇંગ બર્ડ છે એની અંદર ટેલ છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, રેડી રીતના તે ડેવલપ થયેલી જોવા મળે છે. ઓકે, તો એના આધારે આપણે કહી શકીએ કે ફેગોસ્ટાઇલ્સ છે તેમાં શું જોવા મળે છે, તો કે રેટિટી બર્ડ્સની અંદર ફેગોસ્ટાઇલ્સ એકદમ સ્મોલ ઓર એબસન્ટ હોય છે. ધેન કેરિનેટ્સ બર્ડની અંદર ફેગોસ્ટાઇલ છે તે વેલ ડેવલપ જોવા મળતી હોય છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ તો કે સ્ટર્નમ્સ. તો સ્ટર્નમની અંદર શું હોય છે, તો કે ઇન રેટિટી બર્ડ્સ હેવ અ સ્ટર્નમ ફ્લેટ રેફ્ટ લાઇક ડ્યુ ટુ વેસ્ટિજલ ઓર નો કિલ્સ. સ્ટર્નમ મીન્સ ઓલ્ડર નોન એઝ અ કિલ્સ, એને શું કહેવામાં આવેલું છે, કિલ્સ. કિલ્સ કઈ જગ્યાએ હોય છે મેં તમને પહેલાં જ એક્સપ્લેન કર્યું, તો કે કિલ્સ કેવી હોય છે, રેટિટી બર્ડ એકદમ ફ્લેટ હોય છે, રેફ્ટ લાઇક હોય છે, અને વેસ્ટિજલ હતો તો કે એબસન્સ જોવા મળતી હોય છે. ઇન કેરિનેટ્સ બર્ડમાં વાત કરીએ તો કિલ ઇઝ વેલ ડેવલપ મિડ વેન્ટ્રલ કિટ, કારણ કે કિલ પ્રેઝન્ટ ઇન ટુ ધ વેન્ટ્રલ સર્ફેસ ઓફ ધ એબડોમિન અને મિડલ રિજનમાં વેરી વેલ ડેવલપ થયેલી જોવા મળે છે. ઓકે, અને નેક્સ્ટ કેરેક્ટર્સ, તો ઇટ ઇઝ નોન એઝ અ હોર્ની સીથ ઓફ બીક, મીન્સ કે એની સીથ છે તે હોર્ની જોવા મળતી હોય છે, સોરી બીકની સરાઉન્ડિંગમાં જે સીથ હોય છે તે હોર્ની જોવા મળતી હોય છે. તો તેની રેટિટી બર્ડ્સ, રેટિટી બર્ડની અંદર આ સીથ છે તે ડિવાઇડેડ ઇન સર્વલ સ્પીસીસ, તે મેની પાર્ટ્સ અંદર ડિવાઇડ થયેલી જોવા મળે છે. ધેન ઇન
કેરિનેટ્સ વર્ડમાં વાત કરીએ તો કે આ સીડ છે તે અનડિવાઇડેડ, મીન્સ કે તે મેની પાર્ટ્સની અંદર ડિવાઇડ થયેલી જોવા મળતી નથી. ઓકે, નેક્સ્ટ કેરેક્ટર્સ વાત કરીએ તો કોરેકોઇડ્સ એન્ડ સ્કેપ્યુલા. તો કોરેકોઇડ્સ એન્ડ સ્કેપ્યુલા કોને કહેવામાં આવે છે? તો સ્કેપ્યુલા મીન્સ કે શોલ્ડર બોન્સ, જેના શોલ્ડર રિજનમાં જે બોન પ્રેઝન્ટ હોય છે એને આપણે શું કહીએ છીએ? તો સ્કેપ્યુલા કહે છે. એન્ડ કોરેકોઇડ્સ, કોરેકોઇડ પ્રેઝન્ટ ઇન ટુ ધ વિંગ્સ, હ્યુમર બોન છે પ્રેઝન્ટ ઇન ટુ ધ વિંગ્સ, વિંગ્સના જે હ્યુમન બોનનો પાર્ટ છે એને આપણે શું કહીશું? તો કે કોરેકોઇડ્સ કહેવામાં આવેલું છે. આની કમ્પેરિઝન રેટિટી અને કેરિનેટ્સમાં વાત કરીએ તો ઇન રેટિટી બર્ડ્સ હેવ અ કમ્પેરેટિવલી સ્મોલ એન્ડ ફ્યુઝ્ડ એટ એ ઓબ્સ્ટ્યુસ એંગલ્સ. રેડી? તો કે રેડિટી બર્ડ્સની અંદર કમ્પેરિઝન કરવામાં આવેલી છે તો કે સ્મોલ જોવા મળતા હોય છે એકદમ, અને ફ્યુઝ એટ ટુ એટ એન ઓબ્સ્ક્યુઝ એંગલ, મીન્સ કે પર્ટિક્યુલર એંગલ્સથી તે ફ્યુઝ થયેલા જોવા મળે છે. ધેન ઇન કેરિનેટ્સ બર્ડમાં વાત કરીએ તો કમ્પેરેટિવલી લાર્જ, નોટ ફ્યુઝ બટ મીટિંગ એટ એન એક્યુટ એંગલ, મીન્સ કે કેરિનેટ્સ બર્ડની અંદર આ બંને કોરેકોઇડ્સ અને સ્કેપ્યુલા છે તે ફ્યુઝ થયેલા જોવા મળતા નથી અને લાર્જ સાઇઝના હોય છે. ઓકે, ધેન વાત કરીએ તો ક્લેવિકલ્સ. ક્લેવિકલ્સ આપણે શું કોને કહીએ? તો કે પેક્ટોરલ ગર્ડલ્સનો પાર્ટ છે અને આપણે શું કીધું છે? ક્લેવિકલ્સ એવું નામ આપવામાં આવેલું છે. તો ઇન રેડિટી બર્ડ્સની અંદર ક્લેવિકલ્સ ઇઝ સ્મોલ ઓર એબસન્ટ છે, નો ફ્યુર્ક્યુલા. ફ્યુર્ક્યુલા મીન્સ કોને કહેવામાં આવે છે? તો ક્લેવિકલ્સ અને ઇન્ટર ક્લેવિકલ્સ બંને પાર્ટ્સ કમ્બાઈન થઈને ફ્યુર્ક્યુલા છે તે ફોર્મ કરે છે. બટ રેડિટી બર્ડ્સની અંદર ક્લેવિકલ ઇઝ સ્મોલ અથવા કે એબસન્ટ હોય છે તો ફ્યુર્ક્યુલાનો કોઈ ક્વેશ્ચન રહેતો નથી, એટલે અહીંયા શું હોય છે? તો કે ફ્યુર્ક્યુલા છે તે એબસન્સ જોવા મળે છે. ધેન કેરિનેટ્સ બર્ડની અંદર વાત કરીએ તો બોથ ક્લેવિકલ એન્ડ ઇન્ટરક્લેવિકલ ફ્યુઝ ટુ ફોર્મ અ વી શેપ્ડ ફ્યુર્ક્યુલા. રેડી? જ્યારે કેરિનેટ્સ બર્ડ્સની અંદર વેરી વેલ ડેવલપ ક્લેવિકલ્સ છે તે પ્રેઝન્ટ હોય છે, મીન્સ કે પેક્ટોરલ ગર્ડલ વેરી વેલ ડેવલપ જોવા મળતા હોય છે, જેની અંદર ક્લેવિકલ્સ અને ઇન્ટરક્લેવિકલ્સ છે તે ફ્યુઝ થઈને ફ્યુર્ક્યુલા છે તે ડેવલપ કરે છે, અને જે કેવું જોવા મળે તો કે વી શેપનું જોવા મળે છે. નેક્સ્ટ વાત કરું તો કે લીમ બોન્સ. લીમ બોન્સ મીન્સ કે લેગમાં જે બોન્સ આવેલા છે તેની. ઓકે, ઇન રેડિટી બર્ડ્સની અંદર લેગ બોન ઇઝ નોટ ન્યુમેટિક્સ, તે ન્યુમેટિક્સ મીન્સ કે એના બોન્સની અંદર પોર્સ જોવા મળતા નથી. જ્યારે કેરિનેટ્સ બર્ડની અંદર વાત કરીએ તો એના લેગ્સના જે બોન હોય છે તે કેવા હોય છે? તો કે ન્યુમેટિક્સ મીન્સ કે એર ફિલ, એની અંદર શું જોવા મળે છે? એર છે, જેથી તેનો બોડી વેઇટ છે તે ડિક્રીઝ જોવા મળે, જેના લીધે એના બોન્સ કેવા હોય છે? તો કે ન્યુમેટિક્સ જોવા મળતા હોય, જેથી તે ઇઝીલી ફ્લાય કરી શકે. ઓકે, નેક્સ્ટ કેરેક્ટર્સની વાત કરીએ તો પેક્ટોરલ મસલ્સ. પેક્ટોરલ મસલ્સ, આપણે પેક્ટોરલ ગર્ડલની વાત કરી તો પેક્ટોરલ ગર્ડલ્સ અહીંયા. ઓકે, તો રેટિટી બર્ડ્સની અંદર સ્મોલ હતો કેપ્સન્ટ હતા, તો એની અંદર પેક્ટોરલ મસલ્સ પણ કેવા હોય છે? તો કે પુઅરલી ડેવલપ થયેલા જોવા મળતા હોય છે. ધેન ઇન કેરિનેટ્સ બર્ડની અંદર પેક્ટોરલ મસલ ઇઝ વેરી વેલ ડેવલપ. નેક્સ્ટ કેરેક્ટર્સ વાત કરીએ તો કે સિકમ. સિકમ છે તે ઇન રેડિટી બર્ડ્સની અંદર લાર્જ. આમ સિકમ કોને કહેવામાં આવે? તો કે ઇટ ઇઝ અ ડાયજેસ્ટિવ સિસ્ટમ પાર્ટ, ડાયજેસ્ટિવ સિસ્ટમનો પાર્ટ છે. રેડિટી બર્ડ્સની અંદર લાર્જ હોય છે, ધેન કેરિનેટ બર્ડ્સની અંદર તે સ્મોલ જોવા મળતા હોય છે. ઓકે, નેક્સ્ટ કેરેક્ટર્સની વાત કરીએ તો એર સેક્સ. એર સેક્સ મીન્સ કોને કહેવામાં આવે છે? તો કે સેક લાઇક સ્ટ્રક્ચર્સ જોવા મળતું હોય છે એના બોડી અંદર, જેમાં એર છે તે ફૂલફિલ જોવા મળતું હોય છે. ઓકે, ઇન રેડિટી બર્ડ્સની અંદર એર સેક્સ ઇઝ પુઅરલી ડેવલપ્ડ, ધેન ઇન કેરિનેટ્સ બર્ડ્સની અંદર એર સેક્સ ઇઝ વેરી વેલ ડેવલપ્ડ. નેક્સ્ટ, ઇલિયમ અને ઇસ્થિયમ. ઓકે, ઇટ ઇઝ અ પાર્ટ્સ ઓફ ધ ડાયજેસ્ટિવ ટ્રેક્સ, મીન્સ કે સ્મોલ ઇન્ટેસ્ટાઇનના પાર્ટ્સ છે. ઇન રેડિટી બર્ડ્સની અંદર ઇલિયમ અને ઇસ્થિયમ યુઝલી રિમેઇન ફ્રી પોસ્ટેરિયરલી, મીન્સ કે રેડિટી બર્ડની અંદર ઇલિયમ અને ઇસ્થિયમ છે તે પ્રેઝન્ટ હોય છે, બટ પોસ્ટેરિયરલી છે તે કેવા હોય છે? તો કે ફ્રી જોવા મળતા હોય છે. ધેન કેરિનેટ્સ બર્ડ્સની અંદર બીકમ ફ્યુઝ પોસ્ટેરિયરલી, જે ક્યારેક કેરિનેટ્સ બર્ડની અંદર ઇલિયમ અને ઇસ્થિયમ છે તે ફ્યુઝ થઈ જાય છે, ક્યાં? તો કે પોસ્ટેરિયર સાઇડથી તે ફ્યુઝ થાય. ધેન વાત કરીએ તો પેનિસ ઇન મેલ્સ. ઇન રેડિટી બર્ડ્સની અંદર પેનિસ ઇન મેલ ઇઝ પ્રેઝન્ટ, ધેન ઇન કેરિનેટ્સ બર્ડની અંદર પેનિસ ઇન મેલ ઇઝ એબસન્ટ. ધેન ક્લિટોરિયસ ઇન ફિમેલ્સ. ઇન રેડિટી બર્ડ્સની અંદર ક્લિટોરિયસ ઇન ફિમેલ ઇઝ પ્રેઝન્ટ, ધેન કેરિનેટ્સ બર્ડની અંદર ક્લિટોરિયસ ઇન ફિમેલ ઇઝ એબસન્ટ. નેક્સ્ટ વાત કરવાની છે તો કે એક્સ, મીન્સ કે રેડિટી બર્ડ્સના એક્સ કેવા જોવા મળતા હોય અને કેરિનેટ્સ બર્ડના એક કેવા હોય છે? તો કે રેડિટી બર્ડની અંદર એક્સ સેલ થીક અને હાર્ડ પોર કેનાલ બ્રાન્ચીસ. રેડિટી બર્ડના જે એક્સ સેલ હોય છે, સરાઉન્ડિંગ આઉટર લેયર્સ છે જોવા મળે, એને આપણે શું કહીએ છીએ? સેલ. ઓકે ને, એ સેલ કેવું હોય છે? એકદમ થીક જોવા મળતું હોય છે ને, તે એવો હાર્ડ પોર, એની અંદર હાર્ડ પોર જોવા મળતું હોય છે, અને તે એવો બ્રાન્ચ, કેનાલ બ્રાન્ચ, એની કેનાલ છે તે બ્રાન્ચમાં ડિવાઈડ થયેલી જોવા મળતી હોય છે. ઇન કેરિનેટ્સ બર્ડ્સની અંદર એક્સેલ થીન ફ્રેક્ઝિલ પોર કેનાલ અનબ્રાન્ચેડ. ઓકે, જ્યારે કેરિનેટ્સ બર્ડની અંદર એક્સેલ છે તે એકદમ થીન જોવા મળતા હોય છે, અને ફ્રેઝિલ, ફ્રેઝિલ મીન્સ એકદમ નાજુક હોય છે, અને એની પોર કેનાલ છે તે અનબ્રાન્ચેડ્સ જોવા મળતી, મીન્સ કે બ્રાન્ચમાં ડિવાઈડેડ થયેલી જોવા મળતી નથી. ને નેક્સ્ટ કેરેક્ટર્સની વાત કરીએ તો ન્યૂલી હેચ યંગ.
એક્સ પછી શું કરે છે તો કે હેજ થઈને ન્યુલી અંગ છે તે ડેવલપ કરે છે. તો કે ન્યુલી અંગ છે તે કેવી રીતના પોતે સર્વાઈવ કરે છે એની વાત કરવાની, તો કે રેડિટી બર્ડ્સની અંદર ન્યુલી હેચ એગ નોટ ડિપેન્ડન્ટ ઓન પેરેન્ટ્સ, કારણ કે તે રનિંગ કરી શકે છે. તો જેવા ન્યૂ યંગ ડેવલપ થશે તો તે રન કરી. ધેન કેરીનેટ્સ બર્ડની અંદર ન્યુલી હેચ એગ કહેવાય તો કે હેલ્પલેસ એન્ડ ડિપેન્ડ ઓન પેરેન્ટ્સ, તે પેરેન્ટ્સ ઉપર ડિપેન્ડ કારણ કે તેને ફ્લાઇંગ કરવાનું હોય છે. ઓકે, તેના માટે તે ડિપેન્ડ. થેન્ક યુ.